આવું મોટું મહાભારત વ્યાસે લખ્યું તો ખરું, પણ તેમને પોતાને પોતાનું એવું ખાસ કંઈ કહેવાનું હતું કે નહીં? પોતાનો વિશિષ્ટ સંદેશ તેમણે ક્યાંય આપ્યો છે ખરો? મહાભારતમાં કઈ ઠેકાણે વ્યાસ સમાધિમાં તન્મય થયા છે? અનેક જાતના તત્વજ્ઞાનના અને તરે તરેના ઉપદેશના વનના વન ઠેક ઠેકાણે મહાભારતમાં ફેલાયેલા છે, પણ એ બધા તત્વજ્ઞાનનું, એ બધા ઉપદેશો અને એકંદરે આખા ગ્રંથનું સારભૂત રહસ્ય તેમણે કોઈ ઠેકાણે રજૂ કર્યું છે કે નથી? હા, કર્યું છે. સમગ્ર મહાભારતનું નવનીત વ્યાસે ભગવદ્ ગીતામાં આપ્યું છે. ગીતા વ્યાસની મુખ્ય શીખ અને તેમના મનનો પૂરેપૂરો સંગ્રહ છે. એના આધારથી મુનિઓમાં હું વ્યાસ છું એવી વિભૂતિ સાર્થક સાબિત કરવાની છે. પ્રાચીનકાળથી ગીતાને ઉપનિષદની પદવી મળેલી છે. ગીતા ઉપનિષદનું એ ઉપનિષદ છે, કેમ કે બધા ઉપનિષદોનું દોહન કરીને આ ગીતારૂપી દૂત ભગવાને અર્જુનને નિમિત્ત બનાવીને જગતને આપ્યો. જીવનના વિકાસને માટે જરૂરી એવો લગભગ એક એક વિચાર ગીતામાં સમાયેલો છે. એથી જ ગીતા ધર્મજ્ઞાનનો કોષ છે એમ અનુભવી પુરુષોએ યથાર્થ કહ્યું છે. ગીતા નાનો સરખો તો એ હિન્દુ ધર્મનો મુખ્ય ગ્રંથ છે.